આજે વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે કર્યા માં અંબાના દર્શન. કોરોના જેવી મહામારીને લઈને 3 મહિના સુધી બંધ હતા માં અંબાના દ્વાર ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રી અંબાજી આવી પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ અંબાજી સર્કિટ હાઉસમાં કર્યું હતું. આજે વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણીએ માતાજીની કરી મંગળા આરતી, ત્યારબાદ મંદિરના નિજ મંદિરમાં કરી પૂજા અર્ચના અને માતાજીના શિખર પર ધજા ચઢાવી હતી. લોકડાઉન શરૂ થયું ત્યારથી લઈને 3 મહિના બાદ પ્રથમવાર તેઓ પ્રવાસ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારીનો વિનાશ થાય અને લોકોની સુખાકારી માટે મા અંબાને પ્રાર્થના કરી હતી. કોરોના જેવી મહામારી વચ્ચે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેરો ભરાય માતાજીને કરી પ્રાર્થના. ભાદરવી પૂનમના મેરા અંગે જે તે સમયે જોઈને કરાશે નિર્ણય. અરવિંદ અગ્રવાલ, જેડેશ ટીવી, અંબાજી. ગઈકાલે અષાઢી બીજ હતી, પવિત્ર દિવસ. સવારે ઘણા વખત પછી ગાંધીનગરથી અમદાવાદ ગયો જગન્નાથ મંદિર અષાઢી બીજની યાત્રાનો શુભારંભ કરાવવા, અને ગઈકાલે સાંજે ગાંધીનગરથી સૌથી પહેલો પ્રવાસ 3 મહિના પછી અંબાજી આવ્યો છું. મા અંબાના સવારે દર્શનને આરતી કરી પ્રાર્થના કરી છે કે ગુજરાતને જલ્દી કોરોના મુક્ત કરે અને કાયમ મા અંબાના આશીર્વાદ ગુજરાતની રક્ષા કરે, ગુજરાત ખૂબ આગળ વધે તેવી આજે મેં પ્રાર્થના કરી છે. સાહેબ, જગન્નાથજીનો શોભાયાત્રાનો મોકૂફ રાખવામાં આવી છે, આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો મેળો યોજાયો, એટલે હજી કેવું બહુ વહેલું છે. ભાદરવો તો હજુ દૂર છે, કારણ કે અષાઢ શ્રાવણ ને ભાદરવો. પરંતુ આપણે પ્રાર્થના કરીએ કે કોરોના જલ્દી ઓછો થતો જાય અને ભાદરવી પૂનમ પણ આપણે ધામધૂમથી ઉજવીએ. પરંતુ પરિસ્થિતિને જોઈ અને આપણે નિર્ણય કરીશું. ગાંધીનગર ખાતે તમારી મીટિંગ છે, મીટિંગના અંદર લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવશે કે લોકડાઉન તો હવે અનલોક થઈ ગયું છે. હવે અનલોકની દિશામાં આપણે લોકો રોજિંદી પ્રવૃત્તિ નિયમિત પહેલાંની જેમ કરતા જાય એ દિશામાં જ આપણે જવાનું છે. લોકડાઉન તો હવે